અમદાવાદમાં એક એવો મંદિર કે જ્યાં લોકો વિદેશ જવા માટે માનતા માને છે, જાણીને તમને આશ્ચર્ય થશે પણ આ વાત હકીકત છે. ભક્તો કહે છે કે અહીં તેઓ ચઢાવવામાં કંઈ બીજું નહીં પણ પોતાનો પાસપોર્ટ ચડાવે છે અને માનતા માને છે અને તેઓ વિદેશ જતા રહે છે. આ વાત અમે નથી કહી રહ્યા, અમારી સ્પેશિયલ રિપોર્ટ કહે છે. આ છે જોગણી માતાનું મંદિર. અમદાવાદના અમરાઈવાડીમાં આ મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભક્તો સામાન્ય રીતે ફૂલ કે ચૂંદડી નથી ચડાવતા પણ પાસપોર્ટ ચડાવે છે. એટલે કે જે ભક્તોને અમેરિકા, કેનેડા, યુકે કે વિશ્વના કોઈ પણ ખૂણે જવાનું હોય અને તેમને વિઝા ન મળતું હોય તો અહીં એ ભક્તો પોતાના પાસપોર્ટ ચડાવે છે અને માનતા માને છે કે જો તેઓને તે દેશની વિઝા મળશે તો નિશ્ચિત તેઓ અહીં ધામધૂમથી પૂજા કરશે, ઉજવણી કરશે અને થાય છે પણ એવું. અનેક ભક્તો અહીં આવીને આવી જ રીતે પોતાના પાસપોર્ટ માતાજીના ચરણોમાં ચડાવે છે. ભક્તોની માન્યતા છે કે અહીંથી તેમને નિશ્ચિત વિઝા મળી જાય છે. આમ તો વિઝા આપવાનું કામ કોન્સ્યુલેટનું છે, વિદેશ મંત્રાલયનું છે અને જે તે દેશનું છે. છતાં માનતા તો માનતા છે અને જે રીતે અનેક લોકોને વિઝા મળ્યા છે તેના કારણે આ મંદિરની પ્રસિદ્ધિ અનેક દેશ વિદેશો સુધી પણ પહોંચી છે. અમરાઈવાડી સહિત અમદાવાદ અને ગુજરાતમાંથી ભક્તો ઘણી વખત અહીં પગપાળા પણ આવે છે અને એટલા માટે જ ભક્તો સહિત પૂજારીઓ પણ માના વખાણ કરે છે. જ્યારે ઘરથી નીકળું એ ટાઈમે સૌથી પહેલાં જોગણી માતાના મંદિરના ત્યાં દર્શન કરીને પછી અમારે જે કામકાજ હોય એ વેપાર કરવા માટે અમે નીકળીએ છીએ. અને જોગણી માતાનો આ મંદિરનું ઘણું બધું બહુ સારું સત્ય છે અને હું વર્ષોથી જ્યારથી આ મંદિર બને એના પહેલાંથી અમે લોકો આની અંદર સળવાયેલા છીએ અને સાથે ગામના જે લોકો છે એ અમે બધા જ્યારે મંદિર બનાવ્યું ત્યારે અમે બધા જોડે સાથ સહયોગ કરી મંદિરમાં અમે લોકો સહયોગ કર્યો છે. અને અહીંના દરેક ઘણા લોકો એવા છે જે પોલીસવાળા પણ છે, એ લોકો પણ સવારે જ્યારે એમને ડ્યુટી કરવા જવાની હોય એ ટાઈમે પણ એ લોકો પહેલાં દર્શન કરીને પછી એ લોકો આપણે એમની ડ્યુટી ઉપર જાય. નવરાત્રિ આસો હોય કે ચૈત્ર નવરાત્રિ હોય કે રવિવાર હોય, માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવી અને હજારો લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે અમરાઈવાડી ગામનું વાતાવરણ કેવું હોય છે? લગભગ સુખડી જે છે અને રવિવાર દર રવિવારે સુખડી માતાજી જોગણી માને ચાલે છે અને નીચે ફૂલમતી જોગણી માતા છે એમને જે છે ચવાણું ચડે છે અને રવિવારના દિવસે એટલો ભવ્ય અને લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે જેની અંદર આ ચોકથી લઈને રોડ રસ્તો બધું બંધ થઈ જાય છે. શું કહેશો માતાજી, એવા તમને કયા કાર્યો પૂરા કર્યા છે કે જે આજે પણ તમે નતમસ્તક થવામાં જોગણીના ચરણોમાં આવો છો? કારમાં એવું છે કે કોઈપણ કાર એમનું નામ લીધા પછી જે છે ને કોઈપણ કાર કરીએ અને સંપૂર્ણ પૂરું થાય જ છે. ઘણા લોકો તો અહીંયા જે છે ને ફોરેન જવા માટે જે છે ને પાસપોર્ટ મૂકી જતા હોય છે અને પાસપોર્ટ માટે અહીંયા વિનંતી કરતા હોય તો એ લોકોને જે છે લગભગ જોગણીમાં એમનું કામ પૂરું કરી આપે છે અને પછી એ લોકો જ્યારે અમેરિકા કે કોઈ પણ જગ્યાએ ગયેલા હોય રિટર્ન આવે ત્યારે એમની વાદાઓ પૂરી કરતા હોય છે. આજથી 2007 થી 2022 સુધી અહીંયા પૂજારી તરીકે સેવા આપું છું. અહીંયા અમરાઈવાડી ગામમાં દરેક ભાવિક ભક્તો બહુ જ દર્શન કરવા આવે છે. અહીંયા માતાજીનો બહુ ઘણો બધો મહિમા છે. માતાજી બધાના ઘણા કામો પૂરા કરે છે. ને અમરાઈવાડી આસો નવરાત્રિમાં 14ના દાડે અમરાઈવાડી ગામમાં ભવ્ય ઉત્સવ હોય છે. અહીંયા ગામમાં ઉજાણી હોય છે. સાંજે બપોરે 1:30-5 વાગ્યા સુધી માતાજીનો હવન હોય છે. પછી સાંજે માતાજીનો રથ કાઢે છે. પછી સાંજે મહાઆરતી થાય છે. પછી સુખડીનો પ્રસાદ બધા ભક્તોને આપે છે. એ જ રીતે ચૈત્ર નવરાત્રિમાં 8મના દિવસે
માતાજીનો રથ કાઢે છે ને સાંજે પ્રસાદ હોય છે ને મહા આરતી હોય છે. એ જ રીતે દરેક ભક્તોનો અહીંયા કામ થાય છે. જેને અમેરિકા લંડન જ્યાં બી જવું હોય તો પહેલાં અહીંયા અરજ માંગવા આવે છે કે માં હું આ પાસપોર્ટ મૂકું છું, મને તરત જ વિઝા અપાવજો. એ જ રીતે માં તરત વિઝા અપાવી દેશે ને દરેક ભક્તોના કામ એ રીતે જ પૂરા પાડે છે કે પાસપોર્ટ જલ્દીથી જલ્દી વિઝા મળી જાય, માં વિઝા મળી જાય ને તરત પાછા પગે લાગવા આવે છે ને વિઝા મળ્યા પછી અહીંયા પગે લાગીને પછી અહીંયા માની ચુંદરી ગુલાબ જે કંઈ બી હું આપું છું એ લઈને પછી એમને જાય છે વિદેશ. અમરાઈવાડીના રહેવાસીઓનું કહેવું છે કે જોગડી માતા એ અમરાઈવાડીના ગ્રામ દેવી રક્ષક તરીકે અહીં પ્રસ્થાપિત થયા હતા અને તે પછી લોકોની અનેક મનોકામના પૂર્ણ થવા લાગી. લોકોના ધંધા રોજગાર સંતાનોને લઈને કોઈ પણ સમસ્યા હોય તો માતાજીને માનતા માનવાથી તેમની સમસ્યાનું સમાધાન થવા લાગ્યો અને એટલા માટે દૂર દૂરથી લોકો અહીં આવવા લાગ્યા અને મેળો પણ ભરાવા લાગ્યો. અમરાઈવાડી ગામની અંદરમાં જોગણીમાં હાજર હાજર છે. તમે તો બધા મન્નત માંગવા અહીં આવે છે અને માં હાજર હાજર છે. વિદેશ જવું હોય પાસપોર્ટ માટે બી અહીંયા માતાજીને શીર રમવામાં આવે છે અને બધાનું કામ સિદ્ધ થઈ જાય છે. વિદેશથી આવ્યા પછી પણ માતાજી ચૂંટણી ઓળવા માટે અહીં જોગણીમાના દર્શન કરવા આવે છે. જોગણીમાં હાજર હાજર છે. એટલી મારી ઉંમરે હું સત્ય હકીકત કહું છું, એટલી ઉંમરે હું બહારથી અહીં દર્શન કરવા જોગણીમાં રોજ જાઉં છું. કે જોગણીમાં મારું નામ સુભાષભાઈ પટેલ, અમરાઈવાડી ગામ ડોપરમ ગામ અમરાઈવાડી ગામનો છું. મારો જન્મ ગામમાં થયો છે અને માં જ્યારથી ગામ વસ્યું ત્યારથી માં જોગણીના દહીંયા સ્થાપન કરેલું છે અને જેને માતાજીને ગ્રામદેવી રક્ષક એ જે ગામ ટોળાની માતાના નામથી એમને માતાજીને ઉઠે કહેવાય કે માં અમરાઈવાડી સમત ગામના ગામદેવી રક્ષક છે અને માતાજીના નામે નામથી વર્ષે દાડે એક માતાજીનો ગામના લોકો સ્થાનિક લોકો હવન પણ કરે છે અને ગામ જ્યાંથી માં જોગણીનો અહીંયા પ્રભાવ થયો છે અને માતાજીનો પ્રભાવ તો વર્ષોથી જ હતો અને અત્યારે દરેક સમાજના લોકો માતાજીના મંદિરે એમ કે એમની આસ્થાથી માધા કરવા માધા બી માને છે અને જ્યારે માં જોગણી એનું કામ થાય ત્યારે ધૂપ ધુમાડાથી માં જોગણીનો પ્રભાવ એનો કામ કરી આપે છે અને માતાજીના નામે લોકો અહીંયા ઘણા ચાલતા પણ આવે છે જેમ કે નારણપુરા છે કે ટોળા ઘાટોળિયા સ્થાનિક અહીંયા ગામના રહીશો ત્યાં ગયા છે. એ માતાજીના પ્રભાવથી અને એની આસ્થાથી અહીંયા રવિવાર હોય પૂનમ હોય અહીંયા ચાલતા પણ આવે છે. માતાજીની ઉપર ઘણા એવી આસ્થા હોય છે કે અહીંયા ડાયરેક્ટ જ માતાજીને અરજી કરવાનું જ કહીએ છીએ કે ભાઈ માતા તમારે જે બી હોય તમે માતાજીને ડાયરેક્ટ જ અરજી મૂકી દો અને ઘણા પાસપોર્ટ માટે પણ આવે છે. એમને ઘણાની સફર એમ કે બાધા ફરી પૂરી કરી છે માતાજીએ અને ઘણા પાસપોર્ટમાં વિઝા પણ આપ્યા છે. એટલે માતાજીના નામનો પ્રભાવ અહીંયા ઘણો છે અને લોકો અમેરિકા જે અહીંયાથી ગયા છે એ લોકો પણ ત્યાં આગળ બાધા માતાજીની બાધા રાખે છે. એમનું કામ થાય તો એમના સગાવાળા મારફતે અહીંયા એમની બાધા પૂર્ણ કરાવે છે. જોગણી માતાનું બહુ સત છે. અહીંયા વર્ષોથી જોગણી માતા અહીંયા બેઠેલા છે અને કોઈ બી સારું કાર્ય કરવું હોય તો એમની પરમિશન વગર અમે કરતા નથી. વર્ષોથી માતાજી અમારી બધી જ મનોકામના પૂરી કરે છે. કોઈ બી બાળકને યુએસએ કે બહાર કન્ટ્રીમાં જવું હોય છે તો એ લોકો એમનો પાસપોર્ટ લઈને અહીંયા આવતા હોય છે. માતા જોગણીની આશીર્વાદ લેવા માટે કામ કર્યા પહેલાં બી અને પત્યા પછી બી આવે છે અને માતાજી દર વખતે અમારા કામ પૂરા જ કરે છે. ગામની માતાનું બહુ સત છે. ગામમાં કોઈ એવા પ્રસંગ હોય જે માતા જોગણીની પરમિશન વગર થતા નથી અને પ્રસંગ બી બહુ સારા થાય છે. માતાજીનો આટલો પ્રભાવ સારો છે. અમારા કહેવાય છે કે માં જોગણીના કારણે અમરાઈવાડીમાં આજ સુધી એવો કોઈ બનાવ બન્યો નથી જે અમરાઈવાડી ગામની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે. હા, એ તો માતાજીનું બહુ સારું હાથ છે કે કોઈ પ્રતિષ્ઠાને નુકસાન થાય એવું આજ સુધી અમરાઈવાડી ગામમાં એવું કોઈ કામ થયું નથી. એટલા માટે જ કહેવાય છે કે દૂર દૂરથી બધા અહીંયા દર્શન કરવા આવતા હોય છે. એવું નથી કે ખાલી સારા લોકો જ આવે છે, બધા જ કાસ્ટના લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા હોય. જો જોગણી માતાનો એક આશીર્વાદ છે મારી ઉપર, માં જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ નથી. માં એક એવી વસ્તુ છે જે બધી રીતે તારે છે અમને.
અને માંથી વિશેષ કોઈ નથી જોગણીમાં. આ હતા અમરેવાડીના આપણે શ્રદ્ધાળુઓ કે જેઓ સાક્ષાત જોગણીની આપણે સ્વાભાવિક નતમસ્તક નમી દર્શન કરવા આવતા હોય છે. અનેક મનોકામનાઓ તેઓની અહીંયા પૂરી થતી હોય છે ત્યારે સાક્ષાત જોગણી માતાજી પાસપોર્ટ માટે વિદેશ જતા અનેક લોકો અરજી પહેલાં પણ આવે છે અને પાસપોર્ટ મળી જતાં પાસપોર્ટ માતાજીના ચરણોમાં આપણે નમાવા માટે પણ આવે છે અને તેઓના આશીર્વાદથી જ તેઓ વિદેશ ગમન કરતા હોય છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે હર્ષદ પટેલ, પંચાયત ટીમ, અમદાવાદ. આમ તો ધર્મ અને આસ્થા એ બંને અલગ બાબતો છે. જો તમે એને તર્ક સાથે જોશો તો તમને આમાં કોઈ વૈજ્ઞાનિક કારણ નહીં દેખાય, પણ લોકોનું ધર્મ અને આસ્થા એ આ મંદિર સાથે જોડાયેલું છે અને એટલે જ લોકોને ખબર છે કે વિઝા મેળવવા માટે અધિકારીઓ, કચેરીઓ અને વિદેશ મંત્રાલય સુધી ધક્કા ખાવા પડે છે. છતાં લોકોની એવી માનતા છે કે જો માતાજીમાં આસ્થા રખાય અને તેમને પાસપોર્ટ ચઢાય તો નિશ્ચિત તેઓ વિદેશમાં જઈ શકે છે અને આવા અનેક ઉદાહરણો છે અને એટલા માટે લોકો અહીં દોડ્યા આવે છે, માનતા માને છે અને અનેક કિસ્સાઓમાં તો લોકો વિદેશ પણ ગયા છે. આમ તો આ આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે અને એટલા માટે જ અહીં તર્ક કામ ના આવે, કારણ કે લોકોને અહીંયાથી લાભ થાય છે અને એટલે જ લોકો અહીં આવે છે, ભક્તિ કરે છે અને લાભ મેળવે છે. આમ તો વિદેશ મોકલવાનું કામ વિદેશ મંત્રાલયનું છે, અનેક સરકારી મશીનરીઓનું છે, પણ લોકો અહીં આવીને જે રીતે પાસપોર્ટ ચડાવે છે તેનાથી લોકોની આસ્થા દેખાડે છે. એમાંય ભારતમાં અનેક અનેક આસ્થાઓ જે છે તે વસેલી છે, ભક્તો એમાં માને છે અને એના માટે જ અમદાવાદનું આ મંદિર પ્રસિદ્ધ થયું છે. અમારે સમાચાર તમને કેવું લાગે છે, આ સમાચાર પણ તમને કેવું લાગ્યું એના માટે જરૂરથી તમે કોમેન્ટ કરશો અને આવા તમારી પાસે કોઈ બીજા મંદિરો હોય તો એ પણ તમે કોમેન્ટમાં એનો નંબર અને એડ્રેસ આપી શકશો જેથી અમે બીજા મંદિરોનું પણ આવી રીતે કાર્યક્રમો બનાવી શકીએ, જેથી દેશ વિદેશમાં અમદાવાદ સહિત ગુજરાતના જે મંદિરો છે તેની ખાસિયતો શું છે તે જણાવી શકીએ. છતાં છેલ્લે તમે ફરીથી કહીએ છીએ કે તમે પંચાયત ટીવીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.